પ્રકરણ ત્રણ પરીક્ષા સૂર્ય ઉગ્યો ચણાના મોલ પર સોનું છાંટવા લાગ્યો વસંતનો વાયરો મોલ ઉપર સોનું સાંભળવા માંડ્યો પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું પાંખોનો વીંજણો વીંજતું હવામાનું સોનું ધરતી ઉપર પાછું ધકેલાતું હતું ગામમાંથી ગાય ભેંસનું ધણ છૂટ્યું ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે મોઢે ફંફોડતું જતું ખાતું હતું શાળાએ જવા છોકરા હાલ્યા મોલ જોતા હવા ખાતા પક્ષીઓના માળા પાડતા ખેતરશેઢેથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલાં પાડતા ઉપાડો પગ આજે મારે પરીક્ષા આપવાની છે ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે તારે આપવાની છે અમારે શું અમારે ઓછી શિષ્યવૃત્તિ મેળવવાની છે તમે અરજી કરો તો તમને મળે હા પણ તમે કે મારા જેવા ગરીબ નથી પણ તને જ ક્યાં મળી છે તમારા દસ ની પરીક્ષા લેશે ત્યારે ને મહાદેવ ને કેમ જાણ્યું કે પહેલા ત્રણ માં તું જ આવીશ એમ તો નહીં પણ પહેલો આવીશ કહેવાય નહીં હો મહાદેવ આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું ગોળું ન દોડે ન શું દોડે એવી પાટે મેલાવું કે મણિયાને તું કામ ન જાણતો છઠ્ઠા ધોરણમાં પહેલે નંબરે આવ્યો જ હતો ને વળી એ તો હું માદો હતો એટલે ને નટુડો ઓછો છે કે એમાં પાછા એના બાપા હેડ છે મને લાગે છે બચુડાના મામા મામલતદાર છે તેથી એને તો મળવાની જ ને ધનશંકરના માસા એ જ મને કહેતો હતો કે વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે એમના જાતમાં બધું ના રે ના એવું હોત તો પરીક્ષા જ ન લેત ખાલી તમે ઘોડા દોડાવો છો ઠીક ભાઈ જોઈએ છે ને મામાનું ઘર કેટલે દીવો બળે એટલે હા હા દીવો બળે એટલે પહેલો નંબર લાવું સારું તો તો કેમ ભાઈ શંકા હા વડી આપણા ગામનું નાક રહેશે પહેલો આવીશ તો દર મહિને પંદર રૂપિયા બીજાને દસ ને ત્રીજો આવીશ તો એ પાંચ પાંચે ક્યાં છે ગાંડા ને આપણને ઉજાણી મળશે હે ને મહાદેવ નક્કી જાઓ આ રીતે આ ચારેય છોકરા જીભના ઝપાટા મારે છે ને ચાલી રહ્યા છે અડખે પડખે લડી રહેલી ઉંબીઓને પસવારતા જાય છે મોલ ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડાડતા જાય છે દૂર દેખાતા ઝાડના ઝુંડમાં નિશાળ સામે લાંબી નજર નાખી લે છે ચારે દિશે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી રહે છે એકાએક મહાદેવની નજર થંભી જાય છે અટકીને ઊભો રહે છે ખાઈ જવાની પેલા ત્રણેય અટકે છે મહાદેવની નજર ભેગી નજરને ગૂંથે છે પેલી બાજુના ખેતર તરફ જુએ છે પાણી સરખો કૂણો કૂણો ઘઉંનો મોલ છે સારસ પક્ષી તરતું હોય એવી એક ગાય છે ધીમે ધીમે ચાલે છે ને ખાતી જાય છે કાપલો કાઢી નાખવાની તારી માસીના ખેતરમાં લાગે છે શેઢા પર છે આ પા કે પેલી પા પણ ખાવાની તો ગૌ જ ને ગામ તરફ એણે નજર દોડાવી દૂર કોઈ માણસને જોયું એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય અરે ક્યારે આવશે ને ક્યારે હાંકશે એટલામાં તો કાપલો કાઢી નાખશે લે શંકા ગાયને હું હાંકતો આવું પરીક્ષા છે ને આવ્યો આમ મહાદેવે પાટી લગાવી મોલ ઉપર ઉડતી સંભળી જતી હોય એવું એનું માથું દેખાતું હતું તમ તમારે હેડતા થાવ આવ્યો હું તો આમ હરાયું ચરેલી ગાય મસ્તાન હોય એમાં નવાય મહાદેવ મન કરીને ડેફા મારે પણ ચરબી ભરી ગાયને તો લાડના લટકા હતા એટલામાં પણ ન હતું લેઢા ઉપરથી આંકડાનો એક ડોરો ભાંગ્યો પણ ગાયને તો ચમરી જાણે શરીર ઉપરથી માખો જ ઉડાડતી હતી માંડ માંડ માસીનું ખેતર વટાવ્યું તો બીજું પાછું કાકાનું આવ્યું કાકા ખારીલા હતા પણ એટલે કાંઈ ગાયને ઘઉં ખાવા દેવાય તો ત્રીજું ખેતર ગામના એક ગરીબનું હતું મહાદેવને થયું ના ના નારજી કાકાને આ આટલું એક ખેતર છે ને કાપલો કાઢી નાખશે ને વળી ગાયને આગળ હાંકી મહાદેવમાં અધીરાઈ ને અકડામણ વધવા લાગી એક લાકડું હાથમાં આવતા ગાયને જુડવા માંડી ગાયે મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ સામે જોયું પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો એટલે પછી આડા અવડે દોડવા માંડ્યું નારજી કાકાનું ખેતર પૂરું થયું જાઉં પણ શંકાનું જે ખેતર હતું એને થશે ખેતરમાં મૂકી આવ્યો મહાદેવની અકડામણનો પાર ન હતો શાળા તરફ જઈ રહેલા છોકરાના હવે માથા પણ નહોતા દેખાતા મહાદેવે ઢીલા પડતા મનને મજબૂત કર્યું આટલું ખેતર કાઢીને મેલીશ ને પાટી કે ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય પેઠી મહાદેવની મૂંઝવણે હવે માઝા મૂકી એની ગતિ ગામ તરફ પાછી હતી ને સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી અકડામણમાં રડવા સરખો થઈ ગયો ગાયને ભાંડતો ગયો મારતો ગયો ને વળી વળીને પાછું જોતો ગયો પણ પોતાનો શેઢો વટાવ્યો ત્યાં જ એનો ગભરૂ જીવ રડી ઉઠ્યો આ તો પેલા ખુશાલમાનું ખેતર આવ્યું એમને કોઈ હડ હાંકનાર તો છે નહીં ને ગામમાંથી લોકોના હળ માગીને આટલું ખેતર વવરાવ્યું છે એટલેથી હાકી લાવી મેલીને ખુશાલમાના ખેતરમાં મેલવી ને ભલો મહાદેવ રડતો ગયો માથા ઉપર આવવા કરતા સૂરજ સામે જોતો ગયો ને અલમસ્ત ગાયને ઝૂડતો ગયો એમાં વળી વાડ નડી કાઢવી ક્યાં થઈને ને મૂંજાયેલો મહાદેવ વાડમાં છીંડું પાડતો ગયો નાકને સીકતો ગયો પસીનો લૂચતો ગયો ને રડતો રડતો પાછી વળેલી ગાયને ભાંડતો ગયો પાછી ક્યાં જાય છે દોડીને મહા મહેનતે ગાય વાળી વાટે બહાર કાઢી ને અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવે જમના હાથમાંથી છૂટ્યો હોય એ રીતે શાળા તરફ એવી તે મુઠ્ઠીઓ વાળી મોલની સપાટીએ સનનનન કરતો છૂટેલો તોપનો કોઈ ગોળો જ જોઈ લ્યો પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી કેમ ભાઈ મોડો પડ્યો ગૌના મોલમાંથી ગાય હાંકવા ગયો હતો સાહેબ જતા તો જઈ લાગ્યો પણ મારે આ ગાય કોના ખેતરમાં છોડવી સાહેબ એટલે પછી ખેતરોની બહાર ગાયને કાઢવા રહ્યો એમાં મને ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી પોતાને એ પૂછતી હતી કોના મૂલમાં મારે એ હરાઈ ગાઈને મૂકવી સાહેબ આપ જ કહો છે મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા અંગ ઉપરના પસીનામાં પ્રકાશે શક્તિએ પ્રવેશ કર્યો પેપર લઈને મંડી પડ્યો બાળદોસ્તો આજે આપણે સ અને શ ના ઉચ્ચારણ વિશે શીખીશું નીચે આપેલા શબ્દો ધીમેથી બોલો સાડી સાત સીતા સુપડી સોમવાર આપણે આ શબ્દો બોલતા હોઈએ ત્યારે સ બોલતી વખતે દાંત પેઢા અને જીભનું ટેરવું જોડાય ત્યાં અડાડીને બોલાય છે અહીં આકૃતિમાં જુઓ સાડી સાત સીતા સુપડી જોયું ને દાંત પેઢા અને જીભનું ટેરવું અડતું દેખાય છે ને બાળદોસ્તો હવે અહીં મૂકેલા શબ્દો ધીમેથી બોલો શરત શાળા શાંત શીતળા શૂર શેઠ આપણે આ શબ્દો બોલતા હોઈએ ત્યારે શ બોલતી વખતે જીભનો વચ્ચેનો ભાગ ઉપર તાળવાને અડાડીને બોલાય છે અહીં આકૃતિમાં જુઓ શરત શાળા શાંત શીતળા જોયું ને શ બોલતી વખતે જીભ કેવી રીતે ઉપર તાળવે અડકે છે